વેલકમ ટુ ફૂડ ગણેશા. લાલમ પાક બનાવવા માટે દૂધનો આપણે માવો બનાવીશું, તો એના માટે આપણે ઘરે બનાવીએ તો એ સૌથી બેસ્ટ છે, અને એ સાલમ પાક જલ્દી બગડતો પણ નથી. એટલે બને ત્યાં સુધી જો ઘરે બનાવવાના હો તો દૂધનો જે માવો છે એ પણ ઘરે જ તૈયાર કરવો. તો 2 લિટર દૂધનો સૌથી પહેલાં આપણે માવો બનાવીશું. તો બધું જ દૂધ બળે ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે. આની અંદર આપણે ખાંડ કે કશી જ વસ્તુ ઉમેરવાની નથી, ખાલી આપણે દૂધ જ પાડવાનું છે જ્યાં સુધી અંદરથી માવો છૂટો ના પડે અને બધું દૂધ ના બળી જાય. 1.25 કલાક પછી આ રીતે દૂધ બળી ગયું છે અને હવે થોડીક જ વારમાં માવો તૈયાર થઈ જશે. છેલ્લે છેલ્લે આપણે હલાવતા રહેવું. આમાં આપણે ખાંડ કે એવું કશું જ નથી નાખ્યું, તેમ છતાં પણ મીઠો લાગશે સ્વાદમાં, કારણ કે આપણે મલાઈ કાઢ્યા વગરનું ફૂલ ફેટવાળું દૂધ આની અંદર ઉમેર્યું છે. માવો આપણે આ રીતની કન્સિસ્ટન્સીમાં રાખવાનો છે. હવે ગેસ બંધ કરી દઈશું, કારણ કે માવો જેમ ઠંડો થશે એમ ઘાટો થતો જશે. હવે બધું જ માપ છે એ હું સરખા વાસણમાં ભરીને તમને બતાવું છું. તો 2 વાસણ એટલે 2 વાટકી ભરીને અહીંયા માવો છે ઘરે બનાવેલો, તો તેની સામે 2 વાટકી ભરીને ઘી લીધું છે. દેશી ઘી, જામ ખંભાળિયાનું ઘી મળે તો એ બેસ્ટ. તે સિવાય 2 વાટકી ભરીને દૂધ લીધું છે. આ ત્રણેય માપ સરખું છે, ત્રણેય માપ. તે સિવાય હવે 2 વાટકી જેટલો માવો ભર લીધો હોય તો તેની સામે 1/3 ભાગની વાટકી આપણે સાલમ પાંજો પાવડર લેવાનો છે. આ કોઈ પણ તમને આયુર્વેદિક સ્ટોરમાં મળી રહેશે. એટલો જ 1/3 ભાગની વાટકી આપણે સફેદ મુસરી પાવડર લઈશું, 1/3 ભાગની વાટકી સૂંઠ, 1/3 ભાગની વાટકી ગંઠોડા, 1/3 ભાગની વાટકી પીપર પાવડર, અને એટલું જ આપણે ડ્રાયફ્રૂટ્સ લઈશું. અહીંયા મેં મિક્સ લીધું છે કાજુ, બદામ, પિસ્તા અને સાથે થોડી અંજીર. આ બધી વસ્તુ તમને આયુર્વેદિક સ્ટોરમાં મળી જશે. સાથે 1/4 ભાગની વાટકી આપણે લવિંગ ટચ મરી રાખ્યા છે, એમાં મરીનું પ્રમાણ વધારે છે. તો આ બધા સિવાય સફેદ મરી પાવડર, બ્લેક મોસલી પાવડર એ પણ આની અંદર એડ થતો હોય છે. 1/4 ભાગની વાટકી એટલે 1 ચમચી જેટલો મેં શિંગોડાનો લોટ લીધો છે. અહીંયા મેં મરી પાવડર નથી લીધો, મરી લીધા છે એટલે તેને પહેલાં આપણે વાટી દઈશું. લવિંગ તજ મરી વાટી દીધા છે. આ રીતે એકદમ ઝીણો પાવડર કરવાનો છે. કાજુ, બદામ, પિસ્તા પણ આ રીતે વટાઈ ગયું છે. અંજીરના પણ આ રીતે ટુકડા કરીને વાટી દેવાનું છે. બહુ એકદમ ભૂકો ના થાય તો ચાલે, થોડા નાના નાના ટુકડા હશે તો પણ એ સરસ લાગશે. કાળા મરીનો પાવડર સાથે જે બીજા બધા પાવડર લીધા છે એની તાસીર બહુ જ ગરમ હોય છે, એટલે ખાસ કરીને શિયાળામાં થોડું ઘી આપણે વધારે લઈને આ પાક બનાવતા હોઈએ છે. જ્યારે આપણને ખબર જ છે કે આ સાલમ પાંજો પાવડર છે, સફેદ મુસલી પાવડર છે, સૂંઠ, ગંઠોડા, પીપર પાવડર, આ બધા જ પાવડર ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે શરીરમાં, અને સાથે જ શરદી, કફ જેવી નાની મોટી બીમારીઓથી રક્ષણ કરે છે. અહીંયા જે માપ લીધું છે એ પ્રમાણે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવશે. તો તમારે જો બહુ સ્ટ્રોંગ ફ્લેવર ના જોઈતો હોય તો જે માવો લીધો છે એ 1/2 વાટકી ભરીને માવો વધારે રાખો, તો જે એકદમ ફ્લેવર છે એ થોડો માઇલ્ડ થઈ જશે. જેમાં માવો બનાવેલો એ જ વાસણમાં આપણે ઘી ઉમેરી દઈશું. ગેસ ઓન કરી ઘી પીગળે એટલે સાલમ પાંજો પાવડર, સફેદ મુસલી પાવડર, સૂંઠ પાવડર, પીપર પાવડર, લવિંગ, તજ, મરી, એમાં મરી વધારે છે, તજ અને લવિંગ થોડાક જ છે, બધા જ પાવડર આપણે ઘીમાં સાતળી દઈશું. ખાલી ગંઠોડા આપણે છેલ્લે ઉમેરીશું. 1 જાયફળનું આપણે છીણી દેવાનું છે, જાયફળ પાવડર, અથવા તો પછી તમે 2 ચમચી જેટલો જાયફળ પાવડર આની અંદર ઉમેરી શકો છો. મારી જોડે આખા હતા એટલે હું આ રીતે છીણીને અત્યારે ઉમેરું છું. 2 મિનિટ સતળાયા પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ પાવડર અને અંજીર એડ કરીને મિક્સ કરી દઈશું. દૂધ ઉમેરી દઈશું, માપ પ્રમાણે લીધેલું એ શિંગોડા પાવડર ઉમેરી દઈશું, માવો ઉમેરી દઈશું માપ પ્રમાણે જે આપણે લીધેલો એ. ઓલરેડી ઘટ થવા માંડ્યું છે, હજુ આપણે ઘી ઉમેરવાનું બાકી છે. માપ પ્રમાણે 2માંથી આપણે 1 જ વાટકી ઘી ઉમેરેલું છે. હવે 2 વાટકીમાંથી આપણે થોડું થોડું કરીને ઘી ઉમેરતા જઈશું. 1 ચમચી જેવું આપણે બાકી રાખીશું એ સૌથી છેલ્લે ઉમેરીશું, આટલું બાકી રાખીશું, બાકીનું આપણે મિક્સ કરી દઈશું. સાથે જ હવે છેલ્લે આપણે 1 વાટકી જેટલો દેશી ગોળ અને 1 વાટકી જેટલી દેશી ખાંડ લીધી છે, તેની જગ્યાએ તમે 2 વાટકી ખાંડ અથવા તો 1.5 થી 2 વાટકી જેટલો ગોળ પણ લઈ શકો છો, જે આપણે આની અંદર ઉમેરી દઈશું. બંને વસ્તુ
ખાંડ અને ગોળ હું હંમેશા થોડું છેલ્લે જ ઉમેરું છું, અને આ જે છે એ થોડું ઘરેલું સ્ટાઇલથી હું બનાવું છું, એકદમ પ્રોફેશનલ સ્ટાઇલથી નથી બનાવતી. જે બહાર વેચતા હોય છે સાલંપાક, એ લોકો જે રીતે બનાવીને વેચે છે એ રીતે હું નથી બનાવતી. તમે ઘર પણ તમારી રીતે સેટ કરી શકો છો, તમને ઘર પણ ઓછું લાગે એટલે કે બીજા બધા મસાલાનો બહુ સ્ટ્રોંગ ફ્લેવર આવતો હોય તો તમે 2-3 ચમચી ગોળ છેલ્લે વધુ ઉમેરી શકો છો. ગરમ છે એટલે ફટાફટ પીગળી જ જશે, હજુ ગેસ ચાલુ જ છે. હવે આપણે બીજી 3 વસ્તુ ઉમેરવાની બાકી છે. જાવેન્ત્રી જે આ રીતની હોય છે, આપણે પંજાબી સબ્જીમાં વઘારમાં ખડા મસાલા તરીકે વાપરતા હોઈએ છીએ, પણ તેનો તૈયાર પાવડર પણ મળતો હોય છે. પણ જો ઘરે આ રીતની હોય તો તેને મિક્સરમાં વાટીને છેલ્લે 1 ચમચી આપણે ઉમેરી શકીએ છીએ. તો જાવેન્ત્રી પાવડર એડ કરીશું, ગંઠોડા પાવડર અને સ્વાદ માટે થોડો એલચી પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. ઘી હવે ઉમેરવાની જરૂર નથી, આની અંદર ઘણું ઘી છૂટું પડી ગયું છે, તો 2 ચમચી જેટલું ઘી જે આપણે રવા દીધેલું એ હવે આપણે નથી ઉમેરવાના અત્યારે. મને 2 પાવડર નતા મળ્યા, એક તો બ્લેક મુસલી પાવડર નહીં મળેલો દુકાનમાં, અને બીજું સફેદ મરી પાવડર નહોતો, તો એ 2 વસ્તુ મેં આની અંદર નથી ઉમેરી. બાકી મોસ્ટલી આની અંદર તમે હજુ કેસર પણ ઉમેરી શકો છો દૂધમાં. તો મેઇન વસ્તુ છે એ સાલમ પાવડર છે, તે સિવાય અમુક 1-2 પાવડર ના મળે તો આપણે ના ઉમેરીએ તો પણ ચાલે, પણ બને ત્યાં સુધી ટ્રાય કરવાનું. હજુ એકદમ ઘટ્ટ નથી થયું તો હજુ 1-2 મિનિટ સુધી આપણે આને હલાવતા રહીશું ધીમા ગેસે. તમે ટેસ્ટ કરી શકો છો, ખાંડ અને ગોળનું માપ તો એકદમ પરફેક્ટ લાગે છે મને, એટલે હવે બીજું કશું ઉમેરવાની જરૂર નથી આની અંદર. ધીરે ધીરે કલર જોઈ શકો છો, એકદમ ઘાટો બ્રાઉન કલર આવવા માંડ્યો છે. ઘી છે એ ખાસું એવું છૂટું પડી ગયું છે અને આ ધીમે ધીમે ઘટ્ટ થવા માંડ્યું છે, તો અત્યારે હું આટલું જ રાખું છું. મેં ગેસ બંધ કરી દીધો છે, આપણે 15-20 મિનિટ સુધી એમનું એમ રવા દઈશું, કારણ કે જેમ જેમ ઠંડુ પડશે એમ ઘટ થતું જશે અને ઘી છે એ ધીમે ધીમે જામવા માંડશે. અત્યારે થાળીમાં હું નથી કાઢતી, થોડી વાર પછી થાળીમાં કાઢીશ. તો ગેસ બંધ કરીને આપણે 1/2 કલાક જેવો રેસ્ટ આપીશું. તો 20-25 મિનિટ જેવું થઈ ગયો છે સમય ગેસ બંધ કર્યા એનો, ત્યાં સુધી મેં ખાલી ટ્રાયલ માટે એકદમ નાની વાટકીમાં થોડું આપણે જે સાલંપાક બનાવેલો એ આની અંદર ઉમેરેલો ચેક કરવા માટે. તો એકદમ સરસ જામી ગયેલો છે ફ્રીજમાં 15-20 મિનિટમાં. તો બસ હવે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે, હવે આને વધારે બહુ ગરમ કરવાની જરૂર નથી. પણ જો ના જામે અને એકદમ લિક્વિડી રહેતો હોય ફ્રીજમાં મૂક્યા પછી પણ 10-15 મિનિટ, તો આપણે ફરી 10-1 મિનિટ સુધી આને એકદમ ધીમા ગેસે ગરમ કરવું. થાળીમાં ઘી કે કશું ચોપડવાની જરૂર નથી, આપણે આમ જ થાળી થોડી ઘીવાળી કરી દઈશું, કારણ કે સાલંપાક જે આપણે બનાવેલો છે એમાં ઓલરેડી ભરપૂર ઘી છે, એટલે થાળી સાથે ચીપકવાના કોઈ ચાન્સીસ થતા નથી. અને ખાસું એવું ઘી છૂટું પડી ગયું છે તો ઉપરથી પણ આપણે બહુ ઘી નહીં ઉમેરવું પડે. ધીરે ધીરે કરીને સાચવીને આપણે બધો જ સાલંપાક છે એ થાળીમાં ઉમેરી દઈશું. તમે આની અંદર ઉપરથી ખસખસ પણ નાખી શકો છો, સાલંપાક સરસ પાથરતા ફાવે તેના માટે મેં થોડું ઘી જે છે સાલંપાકનું એ સાઈડ પર કરી દીધું છે, જેથી આપણને સરળતાથી સાલંપાક સ્પ્રેડ કરતા ફાવે. એના પછી આપણે એની ઉપરથી ફરીથી એડ કરી દઈશું. તો એક સરખો આપણે આ રીતે પાથરવાનો છે, આખી થાળી ભરાઈ જાય એ રીતનું હોવું જોઈએ, તો જ ઘી છે એ ઉપર જામશે. ને તો આજુબાજુ તમે અડધી થાળી જો સાલંપાકની પાથરશો તો ઘી છે એ સાલંપાકમાંથી છૂટું થઈને બાકીની અડધી થાળીમાં આવી જશે. તો છે ને એકદમ સરસ કલર ને બહુ જ સરસ સુગંધ આવે છે અને ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે.
તો આના બહુ જ બધા ફાયદા છે. એક તો આપણા શરીરની પાચન પ્રક્રિયાને ઇમ્પ્રુવ કરે છે, અને સાથે જે પણ આપણે આની અંદર પાવડર ઉમેર્યા છે એ શરીરને ભરપૂર પ્રમાણમાં એનર્જી આપે છે, ઇમ્યુનિટી સિસ્ટમ ને ઇમ્પ્રુવ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, અને સાથે જ શરદી ઇન્ફેક્શન જેવા નાના મોટી બીમારી હોય શરીરને તેનાથી પણ રક્ષણ કરે છે. તો હવે એકદમ સરસ પથરાઈ ગયું છે, એક રસ થઈ ગયું છે. બહુ ઘી હશે તો આ રીતે આપણને સ્પ્રેડ કરતા નહીં ફાવે, એટલે મેં થોડું ઘી છે એ અલગ કરી દીધું હતું. હવે આપણે આ જે ઘી કાઢેલું એ બધું જ આની અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આટલું લેવલિંગ ઘીનું વધારે છે. ઘી વધારે જ રાખવું કારણ કે આની અંદર આપણે જેટલી પણ પાવડર સામગ્રીનો ઉપયોગ કરેલો છે એની તાસીર બહુ જ ગરમ હોય છે, અને એ ખાસ ખાલી શિયાળામાં જ આ બધા પાવડર આપણે વાપરીને આ રીતે પાક બનાવી શકીએ છીએ. તો એમાં ઘી છે એ થોડું તમારે વધારે જ રાખવું પડશે, એમાં કંજુસાઈ નહીં ચાલે, જેથી આપણું શરીરમાં છે એ જળવાઈ રહે ગરમની સામે ઠંડકનું ગુણ. તો બસ હવે આને આપણે થોડી વાર 15-20 મિનિટ બહાર રહેવા દઈશું, એના પછી આ જે છે એ આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી ઘી છે એ જલ્દી ઠરી જાય. તો એકદમ સરસ જામી ગયો છે ફ્રીજમાંથી કાઢ્યા પછી, તમે જોઈ શકો છો. તો હવે આપણે કાપા પાડી દઈશું એના. એકચ્યુઅલી લેવલિંગ છે એ સરખું નહોતું થયું, આ બાજુ થોડું નીચું હતું ને આ બાજુ થોડું વધારે ઊંચું હતું સાલમ પાક, એટલે ઘી છે એ આ બાજુ આવી ગયું થોડું. તો સરસ સાલમ પાક તૈયાર છે. આની અંદર તમે મગજતરીનો પાવડર પણ ઉમેરી શકો છો દૂધમાં બીજા બધા પાવડર સાથે, તો એકદમ જલ્દી ઘાટું થઈ જશે અને બહુ વધારે બાળવું નહીં પડશે. તે સિવાય ચમચી જેટલો ખસખસનો પાવડર પણ આની સાથે મિક્સ કરી શકો છો, જેથી આમાં ઘી થોડું વધારે હોય છે તો એના લીધે તમને આ વસ્તુ ભારે પણ નહીં પડશે. માવો તૈયાર હોય દૂધમાંથી બનાવેલો તો બહુ ઝટપટ બની જાય છે આ સાલમ પાક, બહુ વાર નથી લાગતી, ખાલી દૂધમાંથી માવો બનાવતા જ વાર લાગે છે. તો આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે બહુ જ તેના ફાયદાઓ છે, તો ખાસ બનાવજો, ટેસ્ટ કરજો. આ જ્યારે ઠંડો પડે છે અને જ્યારે થીક થઈ જાય છે, ચોસલા પડી જાય છે અને પછી તમે ખાશો તો જે સ્ટ્રોંગનેસ છે, બધા જે આપણે કાળા મરીનો પાવડર, સફેદ મોસલી પાવડર, સાલમ પાવડર, જે પણ આપણે બધું આની અંદર ઉમેરેલું છે, સૂંઠ ગંઠોડા, એ બધું એકદમ થોડું ઓછું તીખાશ થઈ જશે. જ્યારે તમે અત્યારે ખાશો એટલે ઓછી તીખાશ લાગશે, જ્યારે ગરમ ખાશો એટલે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર તમને એમાંથી આવતો હશે, પણ જ્યારે ઘી સાથેના કોમ્બિનેશનમાં થોડો ઠંડો પડે એના પછી ખાશો એટલે ખાસી એવી તેની જે તીખાશ છે એ ખાસી ઓછી થઈ જશે. અને ગોળ અને ખાંડું કોમ્બિનેશન લીધું છે, તે સિવાય તમે 2 વાટકી જેટલો ગોળ પણ ઉમેરી શકો છો અથવા 2 વાટકી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો, બંનેનું રિઝલ્ટ સરસ જ આવશે. ઘણા ખાંડ શરૂઆતમાં ઉમેરતા હોય છે પણ મેં છેલ્લે એડ કરી છે. તો આ રીતે તમે ખાસ એક વખત ટ્રાય કરજો, અને આ બધામાં જો સૂંઠ ગંઠોડા એ બધી વસ્તુ તો આપણને નોર્મલ પણ કરિયાણા સ્ટોરમાં મળશે, એકાદ વસ્તુ છે એ ના મળે તો આપણે સ્કીપ કરી શકીએ છીએ, પણ મેઇન સાલમ પાવડર છે, સફેદ મોસલી પાવડર છે, કાળા મરીનો પાવડર છે, સૂંઠ છે, ગંઠોડા છે, મરી, તજ, લવિંગ, જાવેન્ત્રી, એ બધું ખાસ આપણે આની અંદર એડ કરીએ.